નમસ્તે. ગુજરાત, ઇન્ડિયા અને યુકેના ઇંગ્લિશ, પંજાબી અને ગુજરાતી સમાચારોનું એકમાત્ર પોર્ટલ ઇન્ડિયન ટાઈમ્સ ડેલી .com પર આપનું સ્વાગત છે. હું છું નીતિ સોલંકી અને આજના મુખ્ય સમાચાર આ મુજબ છે. ગુજરાતમાં ધારાસભ્યો સહિત મુખ્યમંત્રીના પગારમાં થયો 25% વધારો અને સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાતા નીતિન પટેલે કરી કોંગ્રેસ પર કટાક્ષ. ભારતમાં કેન્દ્રએ ટ્રિપલ તલાક પર એક અધિનિયમ મંજૂર કર્યો છે અને LOCની આસપાસ હાઈ અલર્ટની ઘોષણા કરવામાં આવી છે. યુકેમાં ભારતમાં ઉગ્રવાદી પ્રવૃત્તિના શંકાને આધારે કેટલીક સંપત્તિઓ પર ધાડ પાડવામાં આવી છે અને એક ભારતીયના ઘરને આગ લગાવવામાં આવી છે. અમારી સાથે બની રહો, અમે ગુજરાત, ભારત અને યુકેના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર આપનું સ્વાગત છે અને ગુજરાતના 10 મુખ્ય સમાચાર છે. ગુજરાત સરકારે મુખ્યમંત્રી, મંત્રીઓ સહિત તમામ ધારાસભ્યોના પગારમાં 25% વધારો કર્યો છે. વિધાનસભામાં ગૃહમાં રજૂ કરવામાં આવેલા વિધેયક 1.5 કલાકમાં સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યું. અત્યાર સુધી ધારાસભ્યોને મહિને 70,727 રૂપિયા પગાર મળતો હતો. હવે આ પગાર વધારાથી તેમને પગાર 1,16,316 રૂપિયા થઈ ગયો છે. વિધાનસભામાં આજે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. તેથી મુખ્યમંત્રી સહિત અન્ય મંત્રીઓ અને ભાજપના ધારાસભ્યો ઉશ્કેરાઈ ગયા હતા, જેના કારણે ભારે ઘર્ષણ સર્જાયું હતું. જેના પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કટાક્ષ કરી હતી કે કોંગ્રેસ 50 રૂપિયાની નોટ લઈને 100 રૂપિયાના છૂટા લેવા નીકળી છે. ગાંધીનગર ખાતે વિધાનસભામાં ચોમાસા સત્રના બીજા દિવસે હોબાળો મચી ગયો. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ દારૂની પરમિટને લઈને ચર્ચા કરી અને હવેથી દારૂની પરમિટની કિંમતમાં વધારો કરવાનો નક્કી કરવામાં આવ્યું છે. જે પરમિટ ફોર્મના 50 રૂપિયા લેવાતા હતા તેના 2,000 રૂપિયા લેવામાં આવશે. નવરાત્રીના પર્વ પર બનેલી ફિલ્મ લવરાત્રી સામે આંતરરાષ્ટ્રીય હિન્દુ સેના અને સનાતન ફાઉન્ડેશન તરફથી હાઈકોર્ટમાં જાહેર હિતની જ અરજી કરવામાં આવી છે. કોર્ટે આ અંગે ફિલ્મના પ્રોડ્યુસરને ટકોર કરી છે કે ફિલ્મમાં ધાર્મિક લાગણી દુભાય એવા દ્રશ્યો હશે તો ફિલ્મને સ્ટે મૂકવામાં આવશે. ભક્તિ, શક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ અંબાજી મેળાની ગઈકાલથી શરૂઆત થઈ ગઈ છે. પ્લાસ્ટિક પર પ્રતિબંધ ફરમાવતા વેપારીઓ અને વહીવટી તંત્ર વચ્ચે સમાધાન ન થતા વેપારીઓએ દુકાન બંધ રાખી હતી, પરંતુ તંત્રએ મચક ન આપતા 5 દિવસથી બંધ દુકાનોને વેપારીઓએ જાતે જ ખોલી નાખી હતી. સ્વાઇન ફ્લુ હાલ ખાસો વકરી રહ્યો છે. સુરતમાં એક મહિલાનું નિધન થયું છે. ડોક્ટરો મુજબ 4-5 પ્રકારના વાયરસ સક્રિય બન્યા છે. સુરતમાં કુલ મળીને 18 સ્વાઇન ફ્લુના કેસ નોંધાયા છે. પાટણ શહેરની વિવિધ કેનાલોમાં ફેલાયેલા અસહ્ય ગંદકીને લઈને પાલિકા દ્વારા સફાઈ કરવામાં આવશે. હાલ સ્વચ્છતા પખવાડી ઉજવવામાં આવી રહ્યું છે, જેના અંતર્ગત આ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે પાટણ નગરપાલિકા દ્વારા સાચા અર્થમાં સ્વચ્છતા પખવાડી મનાવવામાં આવશે. રાજકોટમાં વાસંદા સમાજના 200 પરિવારમાંથી કેટલાક પરિવારને પ્લોટ પૈસા ભરી દીધા છે, પરંતુ સરકારે તેમને પ્લોટ આપ્યા નથી. તેથી જ એક પ્રૌઢ વ્યક્તિ રાજકોટની કલેક્ટર કચેરીએ પહોંચીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો, જેની પોલીસે અટકાયત કરી હતી. કચ્છના જખૌ દરિયા કિનારે 2006માં માછીમારો માટે બનાવવામાં આવેલા ઓક્શન હોલનો કબજો આજ દિન સુધી માછીમારોને આપવામાં આવ્યો નથી, જેમાં હાલ BSFના જવાનો રહે છે. તેથી માછીમારો હાલ અસલામત હોવાથી દંગા બાંધીને રહે છે. તેઓ પ્રાથમિક સુવિધા ન આપવા માટે સરકારને જવાબદાર ગણે છે. રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વિરમગામ ખાતે આરોગ્ય કર્મચારીઓ તથા અન્ય સ્ટોક હોલ્ડર્સ માટે વર્કશોપ રાખવામાં આવી હતી, જેમાં ઉપસ્થિતોએ તમાકુ વ્યસન મુક્તિ પ્રતિજ્ઞા લીધી હતી. અમદાવાદ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર ચિંતન દેસાઈએ જણાવ્યું કે દર મિનિટે 10 વ્યક્તિનું અવસાન તમાકુના સેવનને કારણે થાય છે. અમારી સાથે બની રહો, ભારત અને યુકેના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર આપનું સ્વાગત છે અને ભારતના 10 મુખ્ય સમાચાર છે. 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓની આગળ કેન્દ્રીય કેબિનેટ દ્વારા એક અધિનિયમ મંજૂર કરવામાં આવ્યો છે, જે ટ્રિપલ તલાકને ગુનાહિત અપરાધ બનાવે છે. સરકારે જણાવ્યું હતું કે આમ કરવા માટે અનિવાર્ય આવશ્યકતા અને અતિ પ્રબળ તાકીદ હતી. પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ નજીક આંતરરાષ્ટ્રીય સરહદ પર એક BSF જવાનનું ગળું કાપી નાખ્યું છે. એક ઘટના જે બંને દેશો વચ્ચે તાણ વધારી શકે છે. ક્રૂર અને બર્બર ઘટનાએ સલામતી દળોને હાઈ એલર્ટ આપવા પ્રેરિત કર્યા હતા. BSFએ તેના સમકક્ષ પાકિસ્તાની રેન્જર્સ સાથે એક મજબૂત ફરિયાદ નોંધાવી છે. સરકારે કહ્યું છે કે સંયુક્ત સંસદીય સમિતિ અથવા કેક દ્વારા 36 રાફેલ ફાઇટર જેટ સોદામાં જવા માટે અજાણ્યા કોંગ્રેસ નેતાઓના અસહારને સંતોષવા માટે તપાસની સ્થાપના થઈ શકતી નથી. અગાઉ કોંગ્રેસના પ્રતિનિધિમંડળે મોદી સરકાર દ્વારા 36 રાફેલ ફાઇટર જેટ ખરીદવાની તાકીદને તપાસ માંગી હતી. RSFની ફિલોસોફીને સમજાવતા સંઘના વડા મોહન ભાગવતે કહ્યું છે કે ભારતમાં દરેક વ્યક્તિની ઓળખ એક હિન્દુ તરીકે છે. તેમણે ગાય સંરક્ષણ માટે પણ કહ્યું હતું, પરંતુ કહ્યું કે ગાયના નામ પર હિંસામાં સામેલ લોકો સામે કડક પગલાં લેવા જ જોઈએ. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પશ્ચિમ દિલ્હીના ગટરમાં કામ કરનાર કાર્યકરના દુઃખદ મૃત્યુ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કર્યો છે. તેણે કહ્યું કે વડાપ્રધાનનું સ્વચ્છ ભારત એક ખોટું સૂત્ર છે, જ્યારે તે હજારો માનવ સફાઈ કામદારની દુર્દશા બદલ અંધ હતા. થોડા દિવસો પહેલા ગટર પાઇપની અંદર 5 કામદારો મૃત્યુ પામ્યા હતા.
અફઘાન આગેવાની અફઘાન માલિકી અને અફઘાન નિયંત્રિત શાંતિ અને સમાધાન પ્રક્રિયા હેઠળ અફઘાનિસ્તાનના સરકારના પ્રયત્નોમાં ભારતે તેની પ્રતિબદ્ધતાનું અને સમર્થનનું પુનરાવર્તન કર્યું છે. અફઘાન રાષ્ટ્રપતિ અશરફ ઘાની નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા, જ્યારે તેઓ એક દિવસની દેશની મુલાકાત માટે આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે આસામના એનઆરસી ડ્રાફ્ટમાં બાકી રહેલા લગભગ 40 લાખ લોકોને દાવાઓ અને વાંધાઓને દાખલ કરવા પુનઃપ્રારંભનો આદેશ આપ્યો છે. આ પ્રક્રિયા 25 સપ્ટેમ્બરથી શરૂ થશે અને આગામી 60 દિવસ માટે ખુલ્લી રહેશે. લાલબાગચા રાજા, મુંબઈનું સૌથી ધનિક ગણેશ પંડાલ, જે મધ્ય મુંબઈના લાલબાગમાં સ્થિત છે, તે સતત પ્રચુર માત્રામાં ધન કમાઈ રહ્યું છે. એક નાનામાં ભક્તે શુદ્ધ સોનાની બનેલી ભગવાન ગણેશની મૂર્તિનું દાન કર્યું છે અને જે હીરાથી ઘેરાયેલી છે, જેની કિંમત આશરે 42 લાખ રૂપિયા છે. ભારતીય બોલરોએ બુધવારે તેમના બીજા એશિયા કપ મેચમાં 162 રનના સ્કોર પર પાકિસ્તાનની ટીમને આઉટ કરી હતી. પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરતા પાકિસ્તાનની બેટ્સમેનોને તેમની ટીમ માટે સારી શરૂઆત કરી શક્યા નહીં, કારણ કે ભારતીય ઝડપી બોલર ભુવનેશ્વર કુમારે ઓપનિંગ બેટ્સમેન ઇમામ ઉલ હક અને ફઝલ ઝમનને અનુક્રમે 2 અને 0ના સ્કોર સાથે પાછા મોકલી દીધા હતા. અક્ષય જેસલમેરમાં હાઉસફુલ 4નું શૂટિંગ કરી રહ્યા છે. તેમણે તેમની પત્ની ટ્વિંકલ ખન્ના માટે તેણીની નવી પુસ્તક ઉજવણી માટે સમય કાઢ્યો હતો. ટ્વિંકલ ખન્નાએ તાજેતરમાં જ તેણીનું ત્રીજું પુસ્તક પાયઝામાસ આર ફોર ગિવિંગ લોન્ચ કર્યું છે, જે પહેલેથી જ એમેઝોન અને ક્રોસવર્ડ પર નંબર 1 પર શાસન કરી રહ્યું છે. અમારી સાથે બની રહો, યુકેના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. indiantimesdaily.com પર આપનું ફરીથી સ્વાગત છે અને યુકેના 10 મુખ્ય સમાચાર છે. બ્રિટિશ ગુપ્તચરોએ ભારતમાં કથિત ઉગ્રવાદી પ્રવૃત્તિ અને છેતરપિંડીના સંબંધમાં મિડલેન્ડમાં ઘણી મિલકતો પર ધાડ પાડી છે. યુકેમાં કેટલાક શીખોના મૂળવાદીઓને એવો દાવો કર્યો છે કે ધાડ દ્વારા તેમને લક્ષ્યાંકિત કરવામાં આવ્યા હતા. યુવાનોના એક જૂથે મયુર કાર્લેકરના ઘર પર ઇરાદાપૂર્વક અપ્રિય ગુનામાં આગ લગાવી દીધી હતી, જ્યારે તે અને તેમનો પરિવાર સૂતો હતો. કાર્લેકર મુંબઈથી 19 વર્ષ પહેલા યુકેમાં સ્થાયી થયા હતા. કાર્લેકર હવે પાડોશમાંથી બહાર નીકળવાનો વિચાર કરી રહ્યા છે. યુરોપિયન યુનિયનની ટોચની અદાલતે ચુકાદો આપ્યો છે કે યુરોપિયન યુનિયનના દેશોએ ફોજદારી શંકાસ્પદ વ્યક્તિને બ્રિટન સુધી પહોંચાડવાની ફરજ પાડવી જોઈએ, જ્યાં સુધી તે બ્લોક નહીં છોડે. ન્યાયને ટાળવા માટે બ્રેક્સિટનો ઉપયોગ કરવાના હત્યાના આરોપ દ્વારા બોલીનો ઇનકાર કરતી વખતે કોર્ટે આદેશ આપ્યો હતો. શંકાસ્પદ અપ્રિય ગુનાની ઘટનામાં એક કાર મસ્જિદ નજીક ભીડમાં અથડાઈ પડી હતી, જેને કિકલવુડમાં 3 વ્યક્તિને ઇજા પહોંચાડી હતી. સ્કોટલેન્ડ યાર્ડે આ ઘટનાની તપાસ શરૂ કરી છે. પોલીસને શંકા છે કે અથડાવું એ અપ્રિય ગુનાના કાર્ય તરીકે ઉશ્કેરવામાં આવ્યું હતું. વડાપ્રધાન થેરેસા મેએ ઉત્તરી આયર્લેન્ડના સરહદો પર વાટાઘાટોમાં અસ્વીકાર્ય માંગ ન કરવાની ઇયુને ચેતવણી આપી છે. મેએ સાલસબર્ગમાં સમિતિમાં અન્ય યુરોપિયન નેતાઓને તેમના કેસની રજૂઆત કરી છે. ઇયુના વાટાઘાટકાર મિશેલ બર્નિયરે હાર્ડ બોર્ડરથી બચવા માટે તેમની વિવાદાસ્પદ યોજનાના સ્વરમાં ફેરફાર કરવાની સૂચના આપી હતી. ટ્રેઝરી કમિટીએ વિનંતી કરી છે કે બિટકોઇન અને અન્ય ડિજિટલ ચલણો વાઇલ્ડ વેસ્ટ ઉદ્યોગ છે અને રોકાણકારોની સુરક્ષા માટે નિયમન કરવા જરૂરી છે. સમિતિ દાવો કરે છે કે સમસ્યાઓમાં વોલેટાઇલ ભાવ, ન્યૂનતમ ગ્રાહક સુરક્ષા અને હેકિંગ અને મની લોન્ડરિંગના જોખમો સામેલ છે. યુકેના ફુગાવો દર ઓગસ્ટમાં 2.7% વધ્યો છે, જે છેલ્લા 6 મહિનામાં સૌથી ઊંચો સ્તર છે. અર્થશાસ્ત્રીઓએ ગ્રાહક ભાવ સૂચક આંકમાં 2.4% હોવાની અપેક્ષા રાખી હતી, પરંતુ નેશનલ સ્ટેટિસ્ટિક્સના આંકડા દર્શાવે છે કે ડેટા પ્રકાશિત થયા પછી પાઉન્ડ વધ્યો હતો. સ્ટ્રોમ અલીના કારણે રિપબ્લિક ઓફ આયર્લેન્ડ એક કાફલાને ઉડાવી દેવાયા બાદ એક મહિલાનું અવસાન થયું હતું. ઉત્તરી આયર્લેન્ડમાં બ્રિટિશ ટાપુઓના કેટલાક ભાગો તેનાથી બરતરફ થયા છે, જ્યારે 2 લાખથી વધુ લોકો ઘરોમાં વીજળી વિના છે. મુક્ત બજારના ઉત્સાહીઓએ યુકે યુએસ વેપારના આદર્શ સોદાને સ્થાપિત કર્યા છે, જેમાં 2 દેશો વચ્ચે કામદારોની અનંત હિલચાલનો સમાવેશ થાય છે. તેમના રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે NHS યુએસથી હરીફાઈમાં ઉદ્વતા લાભ મેળવશે, જોકે આ અત્યંત વિવાદાસ્પદ હશે. પોપ સ્ટાર જસ્ટિન બીબરે લંડનમાં બકિંગહામ પેલેસની બહાર સેરેનિંગ પાર્ટનર હેલી બાલ્ડવિન દ્વારા ચાહકોને આશ્ચર્ય પમાડ્યા હતા. બીબરે કોલ્ડ વોટર અને ટ્રેસી ચેપમેન 1988ની હિટ ફાસ્ટ કારની એકોસ્ટિક પ્રવૃત્તિઓને અરજુ કરી હતી. બાલ્ડવિને ચાહકો સાથે જોઈ હતી અને ગર્વથી તેના ફોન પર બીબરનું ફિલ્માંકન કર્યું હતું. આની સાથે આપણું ન્યૂઝ બુલેટિન સમાપ્ત થાય છે, પણ તમે ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર જોડાઈ રહેજો, કારણ કે આગળ આપણે મળીશું બોલિવૂડના સમાચારો સાથે. એ ઉપરાંત તમે આ પોર્ટલ પર અકાઉન્ટિંગ ફર્મ્સથી માંડીને વેડિંગ પ્લાનર્સ સુધીના બધા જ યુકેના બિઝનેસીસ અને રિસોર્સિસને મેળવી શકો છો. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી તરફથી તમારો આજનો દિવસ શુભ અને ખુશાલ જાય એવી શુભેચ્છા. Manto, a film based on the controversial writer, also provides a window into the writer's life during the tumultuous partition of British colonial India into two nations, India and Pakistan. Surprisingly, Nawazuddin Siddiqui, who is reprising the writer, reveals why exactly he charged just a rupee as his fee for the film. He said,
जब मैंने मंटो के बारे में इन्होंने रिसर्च वर्क मंटो के बारे में बताया, उनके ख्यालात के बारे में, उनके थॉट के बारे में मुझे बताया, तो मुझे लगा कि यार इसके जो थॉट हैं ये तो बिल्कुल मेरे जैसे हैं, बहुत ही मैं भी वही सोचता हूँ, लेकिन हमारे हमारे पास वो करेज नहीं है कि हम वो शेयर कर सकें लोगों के सामने, बट उनके अंदर थे। तो मुझे लगा कि अपने ख्यालात को पेश करने के लिए या अपने ख्यालात को शेयर करने के लिए मुझे उसकी फ़ीस लेनी पड़े, तो मेरे लिए इससे बड़े गिल्ट की बात कुछ हो नहीं सकती एक्चुअली। तो मैंने इनसे एक रुपया बोला कि मैं चूँकि प्रोफेशनल एक्टर हूँ तो मुझे एक रुपया दो, तो वो भी एक्चुअली एक रुपया इन्होंने दिया नहीं। अभी भी मेरे कर्जदार हैं, मैं कहीं चौराहे पे खड़ा होकर इनको बोल सकता हूँ कि ये मेरी कर्जदार है। Manto, who died in 1955 at the age of 43, penned an impressive body of work touching various genres. His work also gained attention for weaving stories around the ordeal of partition, freedom of expression, as well as sexuality. It also got him in trouble as he was charged with obscenity 6 times for his short stories, 3 times in India before 1947 and 3 times in Pakistan after 1947. Nawazuddin says the story of Manto is very much relevant today. Rubber Bacho, who was busy with his album One, says that he dropped everything to do a song for Arjun Kapoor's film. Bacho said in a statement, "Arjun wanted a song with me and I dropped everything to make it happen. I was deep into making my album when I began working on Bhare Bazaar with Rishi Rich. We had a blast on the set," Bacho had told INS. "I had a lot of songs and I wanted all of them to be heard by people. There are very few love songs, sad songs, songs about my life, primarily about different emotions." The song Bhare Bazaar from Arjun's forthcoming film Namaste England released on Tuesday and will force you to dance on its beats. The movie is slated to release on October 19, 2018. Jhanu Barua directorial Bhoga Khirki, the first Assamese movie to be produced by Priyanka Chopra's banner, will release on October 26. Co-produced by Priyanka's Purple Pebble Pictures, the movie will also open the second edition of the Guwahati International Film Festival at the Srimanta Shankaradeva Kala Kshetra on October 25. In an earlier interview, Barua had told INS that the film is about a young village woman who has experiences in a situation that is socio-politically volatile. While he was happy that a well-known name like Priyanka had come forward to support Assamese cinema, Barua said that ultimately, a film is accepted based on the subject and issue one deals with and how that is represented. Earlier in 2016, Priyanka had produced Ventilator under her home banner that won many national awards. A comedy drama won awards in categories like Best Director, Best Editing and Best Sound Mixing. के टीम के लिए दुआ करें, टीम अच्छे मोमेंटम में है, अच्छे फ्रेम ऑफ माइंड में है और लड़के बहुत ज़्यादा पॉजिटिव हैं और हम कोशिश करेंगे अच्छी क्रिकेट खेलें और इंशाल्लाह फैंस को भी जो है वो इंडिया पाकिस्तान के मैच में अच्छी क्रिकेट देखने को मिलेगी। देखें टीम वाइज जो है हम लोग बहुत क्लियर हैं और कोच और मेरी जो है हमारी बात हो गई है मैच से पहले और हमारे माइंड में चीज़ें हैं कि हमें मैच में क्या करना है, तो हम बहुत क्लियर माइंड के साथ जो है वो इंडिया के खिलाफ ग्राउंड में उतरेंगे, जो भी टीम होगी बेस्ट टीम उतारेंगे इंडिया के अगेंस्ट। मेन बॉलर का मैं एज अ कैप्टन अगर मैं आमिर को देखूंगा तो मैं चाहूंगा कि जरूरी नहीं कि आप विकेट रखें, लेकिन एटलीस्ट आप अच्छे बॉल डालें, अच्छे स्ट्राइक करें, तो वो एज अ कैप्टन मेरे लिए मुतमईन होगा। लेकिन अभी जहां तक आपने बात की कि विकेट नहीं ले रहे, बिल्कुल ये कंसर्न है हमारे लिए, तो उनसे बैठ के बात की, उनको बताया कि आप टीम में एज अ स्ट्राइक बॉलर खेल लें और आपका काम है स्ट्राइक करना, तो कोशिश करेंगे जो भी आमिर अगले मैचेस खेलें उसमें टीम के लिए स्ट्राइक करें। फ़खर जमान की परफॉर्मेंस देखें सिंस लास्ट ईयर से, तो वो माशाल्लाह बहुत अच्छा जा रहा है और डे बाय डे जो है वो इम्प्रूवमेंट की तरफ जा रहा है और वही एक सक्सेस का राज है हमारी ODIs और T20 की परफॉर्मेंस का कि फ़खर जमान ने हमेशा से ऊपर से आके पाकिस्तान टीम को अच्छा प्लेटफॉर्म दिया। तो हम सबको पूरी उम्मीद है माशाल्लाह जिस तरीके से वो परफॉर्म करता हुआ आ रहा है, तो इंशाल्लाह उम्मीद है कि इस सीरीज में भी अच्छा परफॉर्म करेगा। Actress Shilpa Shetty made her Bollywood debut with Shah Rukh Khan's star of Bazigar in 1993. After featuring in many films, the Dharkan actress then judged reality shows on small screen. She is now associated with digital series Hear Me, Love Me. Now at the press conference of the said series, Shilpa spoke about her relationship with husband Raj Kundra. She said, My husband and I have been married. We're going to celebrate our 9th year this year. The dating carries on. Yeah, the dating really carries on. Absolutely. And I think
that's what keeps a relationship going, and you know, that's where the fun lies. But on a serious note, I mean, I read this really, it's not actually serious, but really cool line where they said, you know, blind dating has a lot of similarities with people going to casinos. And the result is pretty much the same. You always think that you're going to end up with a jackpot, but you always end up broke and sitting in a bar. Challenging the notion of love at first sight, the reality series Hear Me, Love Me brings to life a virtual blind dating experience that combines technology and human interaction in a new format. Shilpa dons the mantle of a relationship guide and confidant as she helps contestants navigate through the mores of romance in today's digital age. Produced by Fremantle India, Hear Me, Love Me, a 10-episode series, is set to launch on September 28.